નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ ગુજરાતી જ્ઞાન સેતુ કોર્સ ક્લાસ રેડીનેસમાં કદમ ત્રણ વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો તમને સરળતાથી મળતા રહે તો ચાલો આજે શરૂ કરીએ ધોરણ આઠ કદમ ત્રીજું પ્રશ્ન પહેલો તમે તમારા ઘરની બારીમાંથી જુઓ અને જે દેખાય તેનું વર્ણન લખો બાળ મિત્રો બારીમાંથી જુદું જુદું ચિત્ર જોવા મળે એટલે અહીં તમારે તમારા ઘરની બારી ખોલી અને જોવાનું છે જે જે તમને દેખાય તેનું વર્ણન છે તે તમારે અહીંયા લખવાનું છે એટલે મેં અહીંયા કંઈ પણ લખ્યું નથી તમારે જાતે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે આગળ જોઈએ પ્રશ્ન બીજો પ્રશ્ન બે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચીએ પહેલાં આપણે ત્રીજો લાગ સાધ્યો ને આપણને ઉજાણી મળશે ચોથાઈએ પાક્કું કર્યું હેને મહાદેવ નક્કી જાઓ મહાદેવ મંજૂર થયો આ રીતે આ ચારેય છોકરા જીભના જપાટા મારે છે ને ચાલી રહ્યા છે અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે તો આ જે ફકરો છે તેના ઉપરથી હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ તો પેલો પ્રશ્ન છે ચારેય છોકરા જીભના જપાટા મારતા ચાલ્યા અહીં જીભના જપાટા એટલે તો જીભના જપાટા મારવા એટલે ગપ્પા મારવા ત્રીજો પ્રશ્ન ચારે દિસે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે રેખાંકિત શબ્દનો અર્થ શો થાય તો ચારે દિશે એટલે થાય ચારે બાજુ ચોથો પ્રશ્ન મહાદેવ શાના માટે મંજૂર થયો તો મહાદેવ ઉજાણી આપવા મંજૂર થયો પાંચમો પ્રશ્ન આપણને ઉજાણી મળશે એવું બધાને કેમ લાગ્યું તો મહાદેવ શિષ્યવૃત્તિની પરીક્ષામાં પાસ થશે તેથી બધાને ઉજાણી મળશે તેવો વિશ્વાસ હતો પ્રશ્ન ત્રણ પરીક્ષા એકમને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન સૂર્ય ઉગ્યો ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો આ વાક્યને આધારે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો સવારનો સૂર્યોદય થતા વાતાવરણ જ સુંદર લાગી રહ્યું છે સૂર્યનો તડકો ખેતરોની અંદર રહેલા મોલ પર પથરાતા જાણે કે ખેતરોમાં સોનું પથરાયું હોય તેવું લાગી રહ્યું છે બીજો પ્રશ્ન મહાદેવ ન ડગ્યો એવું તમે શાના આધારે કહી શકો તો મહાદેવને તેના મિત્રો સાથે થયેલી પરીક્ષા વિશેની ચર્ચા ઉપર વિશ્વાસ ન હતો મહાદેવ માનતો હતો કે જેનો પરીક્ષામાં નંબર આવશે તેને જ શિષ્યવૃત્તિ મળશે એટલે મહાદેવ ઢગ્યો નહીં ત્રીજો પ્રશ્ન અમારે ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે એવું મોટા છોકરાએ કેમ કહ્યું હશે તો મોટા છોકરાને શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની ન હતી એટલા માટે તે એવું કહે છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે જે પરીક્ષા આપે અને સારા માર્ક્સે પાસ થાય તેને જ શિષ્યવૃત્તિ મળવાની હતી પ્રશ્ન ચાર પરીક્ષા એકમને આધારે તમને ક્યુ પાત્ર સૌથી વધુ ગમ્યું અને કેમ તો તેનો જવાબ આપણે લખીએ પરીક્ષા એકમમાંથી અમને મહાદેવનું પાત્ર સૌથી વધુ ગમ્યું કારણ કે મહાદેવ મહેનતુ છોકરો હતો તે શાળાએ જતો હતો ત્યારે ખેતરની અંદર ગાય જોઈ અને તેને કાઢવા માટેનો પ્રયત્ન કરે છે આ કામમાં તેને ઘણું મોડું થઈ જાય છે અને તેને શિષ્યવૃત્તિની પરીક્ષા હોવા છતાં પણ તેણે આ કામ કર્યું આથી અમને મહાદેવનું પાત્ર ગમે છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ શ અને સ થી બનતા શબ્દો શોધો અને લખો તો આપણે અહીં સ અને સ થી બનતા શબ્દો લખીએ સૌ પ્રથમ આપણે સ વાળા જોઈએ તો શરત શાળા શાંત શીતળા શૂર અને શેઠ હવે સ વાળા જોઈએ સાડી સાત સીતા સુપડી સોમવાર સગડી શબ્દો પણ તમને આવડતા હોય તો તે શબ્દો પણ તમે અહીંયા લખી શકો પ્રશ્ન છ પરીક્ષા એકમમાં આવેલી કહેવતો શોધો અને એ કહેવતનો વાક્ય પ્રયોગ કરો તો પરીક્ષા એકમની અંદર બે કહેવત આવેલી છે દશેરાએ ઘોડું ન દોડે તેનું વાક્ય છે કે દરેક મેચમાં અમે જીતતા પણ ફાઇનલમાં દશેરાએ ઘોડું ન દોડ્યું બીજી કહેવત છે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે તો તેનો વાક્ય પ્રયોગ છે એ તો પરીક્ષા આવશે ત્યારે ખબર પડશે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે વિદ્યાર્થી મિત્રો કદમ ત્રણ અહીં પૂરું થાય છે આગળના કદમના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર